हेलो नमस्ते विद्यार्थी मित्रों, मुलीनाथ दरिया वासुदेव विद्यालय ની YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ એમાં તમારી સ્વાપોથીમાં પેજ નંબર 46 ઉપર જે પ્રશ્ન નંબર 9 આપેલો છે એ આપણે જોવાનો છે। તો ધ્યાનથી સૂચના સમજવાની છે કે શું કહેવા માંગે છે કે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખો। જ્યારે કાંટો એક અંક ઉપરથી બીજા અંક ઉપર જાય ત્યારે હંમેશા બે અંક વચ્ચે 5 મિનિટ થાય છે। એ પ્રમાણે ગણતરી કરીને આપણે અહીંયા બે ઘડિયાળનો જે ટાઈમ છે એમાં વચ્ચે કેટલી મિનિટ થયો એ આપણે કહેવાનું છે। તો પહેલું છે એમાં જો કે નાનો કાંટો ક્યાં છે 3 અને 4 ની વચ્ચે છે, મોટો કાંટો છે ક્યાં છે 8 ઉપર છે, જ્યારે બીજી ઘડિયાળમાં મોટો કાંટો ફરીને ક્યાં આવી જાય છે 12 ઉપર આવી જાય છે, એટલે કે 8 ઉપર હતો ત્યાંથી ફરીને ક્યાં આવે છે 12 ઉપર। તો જે મિનિટ કાંટો છે મોટો કાંટો એ 8 થી 12 ઉપર જાય તો વચ્ચે કેટલી મિનિટ થાય છે, તો જો 8 થી 9 વચ્ચે 5 મિનિટ, 9 થી 10 વચ્ચે 5 મિનિટ, 10 થી 11 વચ્ચે 5 મિનિટ અને 11 થી 12 વચ્ચે 5 મિનિટ, કુલ 8 થી 9 ઉપર જાય 5 મિનિટ, 10 ઉપર જાય 10 મિનિટ, 11 ઉપર જાય 15 મિનિટ અને 12 ઉપર જાય ત્યારે 20 મિનિટ। તો બંને ઘડિયાળના સમય વચ્ચે કેટલી મિનિટ થઈ છે 20 મિનિટ। ત્યાર પછી નંબર 2 છે એમાં જો કે છે નાનો કાંટો છે એ 7 ઉપર છે, જયારે મોટો કાંટો છે એ 2 ઉપર છે, અહીંયા એટલે કે 7 ની માથે 10 મિનિટ થઈ છે। બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો ક્યાં આવી જાય છે, તો કે જે બીજી ઘડિયાળ છે એમાં મિનિટ કાંટો જે છે એ 2 ઉપરથી ફરી ફરીને ક્યાં આવી જાય છે, જો 9 ઉપર આવી જાય છે તો મિનિટ કાંટો 2 થી 9 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થઈ હોય, તો કે 2 થી 3 5 4 ઉપર પહોંચે ત્યારે 10 મિનિટ, 5 ઉપર પહોંચે ત્યારે 15 મિનિટ, 6 ઉપર પહોંચે ત્યારે 20 મિનિટ, બરાબર 7 ઉપર પહોંચે ત્યારે 25 મિનિટ, 8 ઉપર પહોંચે ત્યારે 30 મિનિટ અને 9 ઉપર આવે ત્યારે 35 મિનિટ થાય છે। અને આ પ્રમાણે બસ આપણે માત્ર મિનિટ કાંટો જ જોવાનો છે અને જોવાનું છે કે આ જગ્યાએ આ જગ્યાએ ફરીને આવે તો કેટલી મિનિટ થાય, અને બે અંક વચ્ચે હંમેશા 5-5 મિનિટની ગણતરી કરી લે। ત્યાર પછી છે નંબર 3 કે જેમાં નાનો કાંટો જે છે 3 અને 4 ની વચ્ચે છે અને જે મોટો કાંટો છે એક્ઝેક્ટ 7 ઉપર છે, બીજી ઘડિયાળમાં મોટો કાંટો ફરીને ક્યાં આવી જાય છે, તો કે બીજી ઘડિયાળમાં મોટો કાંટો ફરીને 7 ઉપર થી ક્યાં જાય છે 10 ઉપર જાય છે, તો 7 થી 10 ઉપર જાય ત્યારે કેટલી મિનિટ થઈ હોય, તો 7 થી 8 ઉપર જાય ત્યારે 5 મિનિટ, 9 ઉપર જાય ત્યારે 10 મિનિટ અને 10 ઉપર પહોંચે ત્યારે 15 મિનિટ। ત્યાર પછી છે નંબર 4 કે જેમાં નાનો કાંટો જે છે એ 6 ઉપર છે અને જે મોટો કાંટો છે એ ક્યાં છે, તો કે 1 ઉપર છે। હવે જે બીજી ઘડિયાળમાં છે એમાં જે મોટો કાંટો છે એ 1 ઉપર થી ક્યાં આવી જાય છે 3 ઉપર, તો 1 થી 3 ઉપર પહોંચે ત્યારે કેટલી મિનિટ થઈ હોય, તો કે 1 થી 2 ઉપર પહોંચે ત્યારે 5 મિનિટ અને 2 થી 3 ઉપર પહોંચે ત્યારે 10 મિનિટ। પછી છે નંબર 5 કે જેમાં નાનો કાંટો જે છે 2 અને 3 ની વચ્ચે છે, મોટો કાંટો મિનિટ કાંટો જે છે 5 ઉપર છે, બીજી ઘડિયાળમાં જે મિનિટ કાંટો છે એ 5 ઉપર થી ફરીને ક્યાં જાય છે 11 ઉપર, તો 5 ઉપર થી ફરીને 11 ઉપર જાય બરાબર ત્યારે કેટલી મિનિટ થાય, તો કે 5 થી 6 ઉપર પહોંચે ત્યારે 5 મિનિટ, 7 ઉપર પહોંચે ત્યારે 10 મિનિટ, 8 ઉપર પહોંચે ત્યારે 15 મિનિટ, 9 ઉપર પહોંચે ત્યારે 20 મિનિટ, 10 ઉપર પહોંચે ત્યારે 25 મિનિટ અને 11 ઉપર પહોંચે ત્યારે 30 મિનિટ। ત્યાર પછી છે નંબર 6 કે જે મોટો કાંટો છે 3 ઉપર છે, નાનો કાંટો જે છે 4 અને 5 ની વચ્ચે છે, બીજી ઘડિયાળમાં મોટો કાંટો ફરીને જ્યાં 3 ઉપર હતો ત્યાં ફરીને ક્યાં પહોંચે છે
दस ऊपर, तो दस ऊपर पहुंचे त्यारे कितनी मिनिट थाय तो के त्रण थी चार ऊपर पहुंचे त्यारे पांच मिनिट, पांच ऊपर पहुंचे त्यारे दस मिनिट, छ ऊपर पहुंचे त्यारे पंदर मिनिट, सात ऊपर पहुंचे त्यारे वीस मिनिट, आठ ऊपर पहुंचे त्यारे पच्चीस मिनिट, नौ ऊपर पहुंचे त्यारे तीस मिनिट, दस ऊपर पहुंचे त्यारे पैंतीस मिनिट। जेटलो गाड़ो होय छे गाड़ो तमारे मापवानो छे। आसिराना सात आठ अने नौ दस एक्जाम्पल छे ए तमारे जाते अने नो आवड़े तो आ वीडियो ने खास जोईने लेवाना छे। अने ए सिवाय तमे वालीओनी के कोई पण वडीलनी मदद लईने तमारे जाते करवाना। हवे आपणे ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું। થેન્ક યુ।